હવે શૈક્ષણિક વર્ષ 2024 અને 2025માં જો તમારે લોકોને આયુર્વેદ અને હોમિયોપેથીમાં એડમિશન લેવું હોય તો એમના બીજા રાઉન્ડની ચોઈસ ફિલિંગની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. તો આજના વિડીયોમાં શેનો સમાવેશ કરવામાં આવ્યો છે કે તમારે લોકોને બીજા રાઉન્ડની કોલેજ પસંદગી છે એ કઈ રીતે કરવી કે જેથી તમારા લોકોની જે 10,000 રૂપિયા ડિપોઝિટ છે એ જપ્ત ના થાય એની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. એટલે આ વિડીયોને શરૂથી લઈને અંત સુધી જરૂરથી જોજો. તો નમસ્કાર, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે આ ચેનલનો હેતુ એ છે કે ધોરણ 12 પછીની તમારી જે પણ એડમિશનની પ્રક્રિયા થાય છે એની સાવ સરળ રીતે માહિતી આપવા માટેની આ ચેનલ બનાવવામાં આવી છે. અને એડમિશન રિલેટેડ અપડેટ માટે જો તમારે લોકોને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે, ત્યાં જઈને જોડાઈ શકો છો. તમે લોકો અમારું જે ઇન્સ્ટાગ્રામ પેજ છે તેને પણ ફોલો કરી શકો છો, એની જે લિંક છે પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે. તો એડમિશનની તમામ માહિતી માટે જો ચેનલમાં નવા હોય તો ખાસ કરીને ચેનલ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલો. હવે પહેલાં આપણે લોકો સેકન્ડ રાઉન્ડના જે નિયમો છે એની આપણે જાણ તમને કરી દઉં. તો પહેલી વસ્તુ એ કે જે વ્યક્તિઓએ સૌથી પહેલાં રાઉન્ડ 1માં રજીસ્ટ્રેશન નથી કરાવ્યું એ વ્યક્તિઓએ રાઉન્ડ 2માં રજીસ્ટ્રેશન કરાવવાનું હતું, એ મુદ્દો પૂરો થઈ ગયો હતો. હવે એના પછી બીજો મુદ્દો શું હતો કે તમે લોકોએ જો રાઉન્ડ 1માં રજીસ્ટ્રેશન કરાવી દીધું હતું તો તમારે લોકોએ ફરીથી જરૂર નહોતી. પછી આ ત્રીજા મુદ્દામાં અત્યારે તમે પહોંચ્યા છો કે ઉમેદવારને જ્યારે પ્રવેશ સમિતિ દ્વારા જણાવવામાં આવે ત્યારે મર્યાદિત સમયમાં ચોઈસ ફિલિંગ અને ચોઈસ લોકિંગની પ્રક્રિયા કરવાની છે. એટલે અત્યારે તમારે લોકોને 3 તારીખ સુધી આખી પ્રક્રિયા ચાલુ છે, એટલે ત્યાં સુધીમાં તમારે કોલેજ પસંદગીની પ્રક્રિયા છે એ તમારે ચાલુ કરવાની છે. એના પછીની વસ્તુ તમે ખાસ સમજો કે જે ઉમેદવારે રાઉન્ડ 2માં ભાગ લીધો છે અને સીટ અલોટ થયેલ હતી ત્યારબાદ નિયત ટ્યુશન ફી ભરેલ નથી, એટલે આ મુદ્દામાં શું કહેવા માગે છે એ હું તમને સમજાવું. જો સેકન્ડ રાઉન્ડમાં તમને લોકોને કોઈ કોલેજમાં એડમિશન મળી ગયું છે, પછી એ આયુર્વેદિકની કોલેજ હોય કે હોમિયોપેથીની કોલેજ હોય, તો એમાં તમને એડમિશન મળી ગયું છે અને તમે એમાં કન્ફર્મ કરાવતા નથી તો તમારા લોકો એ છે 10,000 રૂપિયા તમારા લોકોને જે ડિપોઝિટ તમે ભરી હતી એ તમારી જશે. અને જો તમારે લોકોને ત્રીજા રાઉન્ડમાં ભાગ લેવો હોય તો ફરીથી તમારે લોકોને 11,000 રૂપિયા આપીને રજીસ્ટ્રેશન કરાવવું પડશે. આ મુદ્દો ખાસ ધ્યાનમાં રાખજો. હવે એક બીજી વસ્તુ, પહેલા રાઉન્ડમાં તમને કોઈ કોલેજમાં મળી ગયું છે, એક્ઝામ્પલ તરીકે ગવર્મેન્ટ આયુર્વેદિક કોલેજ જૂનાગઢમાં એડમિશન મળ્યું છે, હવે તમે લોકો સેકન્ડ રાઉન્ડમાં ગયા છો, હવે સેકન્ડ રાઉન્ડમાં મતલબ કે તમને ગાંધીનગર એડમિશન મળે છે તો તમારું ગાંધીનગરનું એડમિશન છે એ તમારું ફાઇનલ કહેવાશે. આ જૂનાગઢનું એડમિશન છે એ આપોઆપ રદ થઈ ગયું ગણાશે, તમે કન્ફર્મ કરાવ્યું હોય તો પણ ઠીક. હવે બીજો મુદ્દો, પહેલા રાઉન્ડમાં તમને એક્ઝામ્પલ તરીકે જૂનાગઢમાં એડમિશન મળી ગયું છે, હવે તમે લોકો સેકન્ડ રાઉન્ડમાં ગયા એમાં પણ જો જૂનાગઢ જ એડમિશન રહે છે તો તમારા લોકોને ડિપોઝિટ છે એ તમારી જપ્ત થવાની નથી, તમે લોકો ડાયરેક્ટ છે એ ત્રીજા રાઉન્ડમાં ભાગ લઈ શકો છો. આ વસ્તુ તમે પહેલાં ક્લિયર થઈ ગયું. હવે કોલેજ પસંદગી કઈ રીતે કરવી એ હું તમને સમજાવું. હવે સૌથી પહેલાં હવે તમે એ વસ્તુ નક્કી કરી લ્યો કે ભાઈ તમારે લોકોને આયુર્વેદિકમાં એડમિશન લેવું છે કે હોમિયોપેથીમાં લેવું છે. હજી ઘણા વ્યક્તિઓને એ જ વસ્તુ નક્કી નથી હોતી કે ભાઈ આયુર્વેદિકમાં એને એડમિશન લેવું છે કે હોમિયોપેથીમાં. એક્ઝામ્પલ તરીકે તમારે જો એમ નક્કી થઈ જાય કે ભાઈ તમારે લોકોને આયુર્વેદિકમાં એડમિશન લઈ જ લેવું છે તો એ પણ તમારે નક્કી કરી રાખવાનું કે ગવર્મેન્ટ કોટામાં લેવું છે કે મેનેજમેન્ટ કોટામાં. ક્લિયર થઈ ગયું? આ વસ્તુ હવે તમારે નક્કી કરી રાખવાની છે કે ભાઈ તમારે કઈ બ્રાન્ચમાં લેવાની ઈચ્છા છે, એમાં તમારે કઈ બ્રાન્ચ એટલે કે ગવર્મેન્ટ કોટા કે મેનેજમેન્ટ કોટા શેમાં લેવું છે એ વસ્તુ તમારે પહેલાં નક્કી કરી લેવાની છે. આ વસ્તુ ક્લિયર થઈ ગઈ? હવે તમને લોકોને સૌથી પહેલાં અમારા પેઇડ કાઉન્સેલિંગ વિશેની માહિતી આપી દઉં. તો જો તમારે લોકોને આયુર્વેદિક અને હોમિયોપેથીમાં બીજા રાઉન્ડથી અમારી સાથે પેઇડ કાઉન્સેલિંગમાં જોડાવવું હોય તો તમારે લોકોએ શું કરવાનું છે, આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં 2 મોબાઈલ નંબર આપેલા છે, એ બંને મોબાઈલ નંબરમાંથી કોઈ એક નંબરમાં તમારે લોકોએ અમને વોટ્સએપમાં મેસેજ કરવાનો છે, એટલે તમને સંપૂર્ણ PDF છે એ તમને મોકલી આપવામાં આવશે. અને અત્યારે 2 દિવસ ઓફર પણ અવેલેબલ છે, એટલે જે વ્યક્તિઓને અમારી સાથે જોડાવવું હોય એ વ્યક્તિઓ વોટ્સએપમાં મેસેજ કરીને અમારી સાથે જોડાઈ શકે છે. ક્લિયર થઈ ગયું? હવે તમારા લોકોનું એ નક્કી થઈ ગયું કે ભાઈ તમારે લોકોને આયુર્વેદ અને હોમિયોપેથીમાં લેવું છે, એ પછી શું કરવાનું છે, તમારે લોકોએ એક આખું લિસ્ટ તમારી પાસે રાખવાનું છે. કયું લિસ્ટ? કે આયુર્વેદિકનું કોલેજોનું લિસ્ટ અને હોમિયોપેથી કોલેજોનું લિસ્ટ છે એ તમારે ભેગું રાખવાનું છે. પછી તમારે એમાં એક એક કોલેજ જોતી જવાની છે. એક્ઝામ્પલ તરીકે ગવર્મેન્ટ કોલેજ છે ગાંધીનગર, તો કે હા એમાં તમને મળે એમ છે કે ન, એમાં તમારે લેવાની ઈચ્છા છે, તો કે હા જો લેવાની ઈચ્છા હોય તો તમારે રાઈટ ટિક કરવાનું. પછી બીજી કોલેજ, તો કે ભાઈ ગવર્મેન્ટ કોલેજ અમદાવાદ છે આપણે આયુર્વેદિક કોલેજ, તો તમારે વિચારવાનું કે ઇનકેસ કદાચ જો મને આ કોલેજમાં મળી જાય છે તો મારે લેવાની ઈચ્છા છે કે નહીં, તો કે હા મારે એમાં લેવાની ઈચ્છા છે, તો એ કોલેજ સામે તમારે રાઈટ ટિક કરવાનું. ક્લિયર થઈ ગયું? પછી તમારે ત્રીજી કોલેજ જોવાની કે ભાઈ ગવર્મેન્ટ કોલેજ છે એમાં તમને મળે એમ છે કે નહીં, તો એમાં તમારે રાઈટ ટિક કરવાનું. ક્લિયર થઈ ગયું? હવે લિસ્ટ તમારે ક્યાંથી મેળવવું એ તમને જણાવી દઉં.
હવે જો તમારી સામે આ લિસ્ટ મેં તમને જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે ઓપન થઈ છે. હવે આ લિસ્ટ પહેલાં તમારે સામે રાખવાનું તો કે ભાઈ પહેલા નંબરની કોલેજ છે ગવર્મેન્ટ અખંડાનંદ આયુર્વેદિક કોલેજ અમદાવાદ. હવે તમારે મનથી વિચારવાનું, તમારા માર્ક મુજબ ન જ જોવાનું અત્યારે, તમારે મનથી વિચારવાનું કે ઇનકેસ મને આ કોલેજમાં એડમિશન મળી જાય છે તો મારે લેવું છે કે નહીં. જો તમારી ઈચ્છા હા હોય તો તમારે લોકોને એની ઉપર રાઇટ કરી દેવાનું. પછી બીજી કોલેજ જોવાની કે ગવર્મેન્ટ આયુર્વેદિક કોલેજ જૂનાગઢ, તો એમાં મને લેવાની ઈચ્છા છે કે નહીં, જો મળી જાય છે તો મારે લેવું છે કે નહીં, તો હા તો હા, જો લેવાની ઈચ્છા હોય તો તમારે એની સામે રાઇટ ટિક કરવાનું. પછી ત્રીજા નંબરની કોલેજ ગવર્મેન્ટ આયુર્વેદિક કોલેજ બરોડા, તો કે એમાં તમને મળી જાય છે તો તમારે લેવું છે અને મળી જાય છે નથી લેવું. એક્ઝામ્પલ તરીકે તમારી ઈચ્છા નથી કે ભાઈ આ કોલેજમાં મારે મળી જાય તો પણ મારે નથી લેવું, તો એ કોલેજ સામે તમારે ચોકડી મારી દેવાની. એના પછી ચોથા નંબરની કોલેજ છે ગવર્મેન્ટ સ્ટેટ જેપી આયુર્વેદિક કોલેજ ભાવનગર, તો એમાં તમારે લોકોને લેવું છે તો કે જો લેવું હોય તો તમારે લોકોને રાઇટ ટિક કરવાનું, ના લેવું હોય તો નો ટિક કરવાનું. એમ આખી આખા લિસ્ટમાં તમારે એક એક કોલેજ જોતી જવાની છે અને એમાં તમારે રાઇટ અને રોંગ છે એ તમારે લોકોએ ટિક કરવાનું છે. ક્લિયર થઈ ગયું? બીજી વસ્તુ, આ સિસ્ટમ તમારે હોમિયોપેથી એટલે કે BHMS છે એમાં પણ તમારે લાગુ પાડવાની છે. ક્લિયર થઈ ગયું? જે જોતી હોય એની સામે રાઇટ અને ના જોતી હોય એની સામે રોંગ, બરાબર. અને બીજી વસ્તુ એ કે અને આ રાઉન્ડમાં તમે એ રીતે ટિક કરી લ્યો છો અને એમાંથી પણ તમારે જે કોલેજ જોતી હોય એ કોલેજ જ એડ કરવાની છે, આડેધડ કોલેજ એડ કરતા નહીં. MBBS BDSમાં પણ તમને લોકોને વિડીયો બનાવીને વ્યવસ્થિત સમજાવેલું હતું કે ભાઈ તમારે જે કોલેજ જોતી હોય એ કોલેજ જ તમે એડ કરો. આમાં મેં તમને લિસ્ટનું મેં તમને શીખવાડી દીધું કે તમારે કઈ રીતે બનાવવું. આમાં તમારે જે જોતી હોય, જે તમારી ઈચ્છા હોય કે ભાઈ આ કોલેજમાં મારે મળી જાય છે, તમારે લઈ જ લેવું છે, તો એ કોલેજ સામે રાઇટ કરવાનું, બાકી રોંગ કરવાનું. અને જેટલું રાઇટ અને રોંગ થાય એ પ્રમાણે તમારે કોલેજ પસંદગી કરવાની છે. હવે જે તમારી સામે આખું લિસ્ટ બનશે એ કયું હશે કે તમારે એમાં લેવાની ઈચ્છા છે જ, ઇનકેસ સેકન્ડ રાઉન્ડમાં મળી જાય છે તમારે લેવાની ઈચ્છા છે એ તમારું લિસ્ટ થશે અને એ મુજબ જ કોલેજ એડ કરવાની છે. વધારાની કોઈ કોલેજ એડ ના કરતા, ભાઈ આ કોલેજમાં હું ટ્રાય કરું કદાચ મળી જાય તો ઠીક છે, ના મળી જાય તો કંઈ નહીં, એ રીતે તમારે કરવાનું નથી. જે તમે વ્યવસ્થિત લિસ્ટ બનાવ્યું એ લિસ્ટ 3-4 વાર અભ્યાસ કરવાનો છે કે ભાઈ આમાં મને મળી જાય તો મારે લેવું છે કે નથી લેવું. એમાંથી પણ જો લિસ્ટ બનાવો છો ને એમાંથી પણ તમારું એમ હોય કે ભાઈ આ કોલેજમાં મારે મળી જાય તો પણ મારે નથી લેવું, તો તમારે એની સામે રોંગ જ કરવાનો, એ કોલેજ એડ જ નહીં કરવાની. ટૂંકમાં તમારે જે કોલેજ જોતી છે એ જ એડ કરો. ક્લિયર થઈ ગયા આ વસ્તુ? MBBS BDSમાં પણ મેં વ્યવસ્થિત તમને સમજાવેલું હતું પણ ઘણા લોકોએ અમલ નથી કરેલો. ક્લિયર થઈ ગયું? એટલે હજી તમને કહું છું, આવી ભૂલ ના થાય. ખોટે ખોટા આપણે સરકારને 10,000 રૂપિયા નથી આપી દેવા. 10,000 રૂપિયા એટલે તમે વાલીને પૂછો 3 વર્ષનું તમારા લોકોનું રિચાર્જ થઈ જાય છે 10,000માં. તો એ વસ્તુ કે ધ્યાનમાં રાખો, 10,000 રૂપિયા પણ સરકારને નથી આપવા, આપણે સરકારની આવક નથી વધારવી, સરકાર પાસે ઓલરેડી ઘણા બધા રૂપિયા છે જ. ક્લિયર થઈ ગયા આ વસ્તુ? એટલે 10,000 ડિપોઝિટ છે એ તમારા માટે મેઇન છે અત્યારે. એટલે જે કોલેજ આયુર્વેદિક અને હોમિયોપેથીમાં જોતી હોય એ કોલેજ જ એડ કરો, વધારાની એક પણ પ્રકારની કોલેજીસ એડ કરવાની થતી નથી. ક્લિયર થઈ ગયું? અને જો તમારે અમારા પેડમાં જોડાવવું હોય તો વહેલી તકે તમે જોડાઈ જજો. એમાં તમે અમને પર્સનલી, તમારે ડિપોઝિટ ના જાય એ રીતે અમે તમને માર્ગદર્શન છે એ આપીએ છીએ. ક્લિયર થઈ ગયું? અને પેડ કાઉન્સિલિંગમાં પણ ઘણા લોકો એવો પ્રશ્ન કરે, ઓહો એ કે એટલું બધું મોંઘું છે, અમારે કેમ જોડાવવું, અમારે આમ કેમ કરવું, એવું પણ ઘણા લોકો પ્રશ્ન કરતા હોય છે. એવા જ કે ઘણા લોકોની ડિપોઝિટ ગઈ છે, અમને કોલ પણ આવેલા છે અને મેસેજ આવેલા છે કે અમારી ડિપોઝિટ ગઈ. ત્યારે અમે એને એ જ કીધું કે જ્યારે તમે સમયાંતરે જો અમારી સાથે જોડાઈ ગયા હોત પેઇડ કાઉન્સિલિંગમાં તો તમારી ડિપોઝિટ ના જાત. થોડાક રૂપિયા બચાવવા માટે થઈને તમે 10,000નું નુકસાન કરી નાખ્યું, તો એ હવે તમારે જોવાનું રહેશે. ઘણા લોકોના મને ફોન આવેલા છે, ઘણા લોકોના મેસેજ પણ આવેલા છે કે અમારે હવે 3rd રાઉન્ડથી પણ પેઇડમાં અમારે જોડાવવું છે તો તમે અમને જોડી દેજો, કેમકે અમારી ડિપોઝિટ ગઈ છે. અમે વિડીયોમાં પણ મેક્સિમમ સમજાવી છીએ કે તમારી ડિપોઝિટ કેમ ના જાય. અને જો તમને હજી ચોઈસ ફિલિંગમાં ના ફાવતું હોય તો હજી કહું છું પેડમાં અમારી સાથે જોડાઈ જજો. ક્લિયર થઈ ગયું? કેમકે આ ડિપોઝિટનો 10,000 રૂપિયાનો સવાલ છે. અને હજી પણ જો કોઈને કંઈક ક્વેરી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખો. અને બીજી વસ્તુ, જે કોલેજ ઓલરેડી તમને લોકોને મળી ગઈ છે એ કોલેજ તમારે એડ કરવાની નથી. પહેલા રાઉન્ડમાં જે કોલેજ તમને મળી ગઈ છે એ કોલેજ પાછી એડ કરવાની નથી. ક્લિયર થઈ ગયું? તો આ તમને જો હજી કોઈ ક્વેરી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખો અને આવી જ માહિતી માટે ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલો.